નમસ્કાર દર્શક મિત્રો, અબતક સમાચારમાં આપનું સ્વાગત છે. આજના વિગતવાર સમાચાર જોતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. પ્રધાનમંત્રીની જનધન યોજનાથી ગરીબો માટે ખુલ્યા બેંકોના દ્વાર. પીએમ મોદીની દૂરંદેશી બચતનું વધ્યું પ્રમાણ. મધ્ય ગુજરાત વીજ કંપની ટીમોના ગોધરા અને સંતરોડમાં દરોડા. ચેકિંગ દરમિયાન પકડાઈ 21,58,000ની વીજ ચોરી. 158 વર્ષ જૂની આઈપીસીની કલમ 497ને સુપ્રીમે ઠેરવી ગેરબંધારણીય. ચેકિંગ દરમિયાન પકડાઈ 21,58,000ની વીજ ચોરી. 158 વર્ષ જૂની આઈપીસીની કલમ 497ને સુપ્રીમે ઠેરવી ગેરબંધારણીય. અમરેલીના ધારીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં મળી કારોબારી બેઠક. વિવિધ ઠરાવો તથા જિલ્લાના વિકાસ કામો અંગે થઈ ચર્ચા. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશના વડાપ્રધાન 1.5 વર્ષના ટૂંકા ગાળામાં 2 વખત રાજકોટના પાટનગર એવા સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા હોવાનો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. જીવનમાં ક્યારેય બેંકના પગથિયાં ન ચડનાર અને બેંકની કામગીરીથી સદંતરપણે અજાણ એવા લાખો દરિદ્ર નારાયણના બેંક ખાતા પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ખુલ્યા હતા. જનધન યોજનાનો બીજો લાભ દેશને એ પણ મળ્યા છે. આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી. જી મારુત, શું છે વધુ વિગત? જી, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી ભારત દેશનું સુકાની પદ સંભાળ્યું છે ત્યારથી કહી શકાય કે અર્થતંત્રમાં ક્યાંક ને ક્યાંક સુધારો પણ જોવા મળ્યો છે. જી હા, વાત કરવામાં આવે તો જે પછાત વર્ગના હતા અને જે ગરીબ વર્ગના જે લોકો હતા, જેઓએ કદી બેંક નહોતી જોઈ, તે તમામ લોકો માટે જે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ તમામને બેંકમાં ખાતા પણ ખોલાવી દેવામાં આવ્યા. વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું પ્રધાનમંત્રી પદ સંભાળ્યાને થોડા જ મહિનાઓ બાદ પ્રધાનમંત્રી જનધન યોજનાનું અનાવરણ કર્યું હતું. અને વાત કરવામાં આવે તો પ્રથમ માસમાં 1.5 કરોડ બેંક ખાતાઓ ખોલ્યા હતા, જ્યારે 2 માસના અંતમાં 5.29 કરોડ બેંક ખાતાઓ ખોલ્યા હતા, જેમાં 2.12 કરોડ બેંક ખાતાઓ રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તાર અને 2.7 કરોડ શહેરી વિસ્તારમાંથી બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે આ તમામ પ્રકારના જે લોકો છે તેઓએ બેંક ખાતા ખોલ્યા બાદ જે પોતાની જે બચત પણ કરી હતી અને ક્યાંક ને ક્યાંક ભારત દેશની જે અર્થતંત્રની જે વ્યવસ્થા છે તે પણ મહદઅંશે સુધરી છે. જી આભાર મારુત. ગોધરા શહેરમાં વીજ ચોરીની વ્યાપક બૂમોને લઈ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓએ ટીમ બનાવી વીજ ચેકિંગની કામગીરી હાથ ધરી છે. ત્યારે ગોધરા શહેર અને સંતરોડ સબ ડિવિઝન ખાતે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી 42 જેટલી ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ગોધરાના 438 અને સંતરોડના 249 વીજ ગ્રાહકોના મીટરો ચેક કરાયા હતા, જેમાંથી ગોધરા અને સંતરોડમાં 37 વીજ ગ્રાહકોના મીટરો પૈકી રૂપિયા 21,058,000ની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. એ 42 ટીમો પૈકી 31 ટીમો આપણે ચેકિંગ ગોધરામાં કરી છે અને 11 ટીમો દ્વારા ચેકિંગ સંતરોડના જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવેલ છે. અને આજના ચેકિંગ દરમિયાન લોકો ટોટલ 438 સેક્શન ગોધરામાં ચેક કરે, એમાં 37માં ઇરેગ્યુલરિટી મળી છે અને તે પૈકીના 16.90 લાખની જે દંડની રકમ ફરકારી છે. એ રીતે સંતરોડમાં 249 કનેક્શન ચેક કર્યા, એમાં 37 કનેક્શનમાં ગેરરીતિ મળી છે અને એમના 4.38 લાખની એસેસમેન્ટ થઈ છે. એટલે આજની ચેકિંગ ટોટલ 687 કનેક્શન ચેક કરીને 74 કનેક્શનોમાં ઇરેગ્યુલરિટી મળીને 1.28 લાખની એસેસમેન્ટ થઈ છે. અને ટોટલ વિસ્તારમાં ગોધરામાં તેમનું સંતરોડમાં પોલીસ પ્રોટેક્શન સાથે ચેકિંગ કરવામાં આવ્યું છે. કોઈપણ જાતનું અનિચ્છા બનેલું નથી અને બહુ સારું કોઓપરેટ પણ લોકો કરેલું છે અને આજને ઓવરઓલ 21.28 લાખની એસેસમેન્ટ થયેલી છે. અમરેલી જિલ્લા ભાજપની કારોબારી બેઠક ધારી ખાતે ગડદરા મંદિર રોડ અતિથિ ફાર્મ ખાતે મળી હતી. આ કારોબારી બેઠકમાં વિવિધ ઠરાવો અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે જિલ્લામાં થયેલા વિકાસના કામો બાબતે અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ કારોબારી બેઠકમાં પ્રદેશ મહામંત્રી અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, લોકસભાના પ્રભારી જયંતિભાઈ કવાડિયા, જિલ્લા ભાજપ પ્રભારી ભરતભાઈ ગાજીપરા, સાંસદ નારાયણ કાછડિયા,
પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉધાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આજે દાડીમાં અમરેલી ભારતીય જનતા પાર્ટીની અમરેલી જિલ્લાની કારોબારી દાડી પાસે ખૂબ જ કુદરતી વાતાવરણમાં એન્કાઉન્ટર મળી હતી અને એમાં ભારતીય જનતા પાર્ટીના અમારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, અમારા પ્રભારી શ્રી અને ભરતભાઈ ગજીપરા, અમારા લોકસભા સીટના પ્રભારી જયંતિભાઈ કવાડિયા અને અમારા સાંસદ, અમારા ધારાસભ્યો, બધા પૂર્વ પ્રમુખો સહિત સમગ્ર જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં અમરેલી લોકસભાની સીટમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામે લાગી જાય અને ફરીવાર આ સીટ જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી પાસે ફરી સાચવી રાખવા માટેની રણનીતિની ચર્ચા ખૂબ જ વિસ્તૃત રીતે અને વિશેષ રીતે કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશની તારીખ 21-22 તારીખે પ્રદેશ કારોબારી હતી. પાર્ટીની પ્રક્રિયા છે કે પ્રદેશ કારોબારી મળ્યા પછી જિલ્લા કારોબારી મળતી હોય છે, તો સ્વાભાવિક છે કે પ્રદેશ કારોબારીની અંદર પાર્ટીએ સમગ્ર ગુજરાતની 26 લોકસભાની સીટ જીતવી, એના આયોજન રૂપી જે મિટિંગ ચાલી છે એ મિટિંગના માધ્યમથી અમરેલી જિલ્લા કારોબારીની અંદર આ રીતની કાર્યકર્તાને માર્ગદર્શન આપી આગામી કાર્યક્રમને આગામી કાર્યક્રમની રણનીતિ નક્કી કરવા માટેની આ જિલ્લા મિટિંગ હતી. સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્નેતર સંબંધ સાથે જોડાયેલી આઈપીસીની કલમ 497ને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવી છે. સુપ્રીમ કોર્ટમાં 5 જજની બેંચે આ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. ચીફ જસ્ટિસની દીપક મિશ્રાની આગેવાનીમાં આ બેંચે કોઈ પણ રીતે મહિલાની સાથે અસમ્માનનો વ્યવહાર ગેરબંધારણીય ગણાવ્યો છે. આ વિશે વધુ વિગત આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. જી જિજ્ઞા, શું છે વધુ વિગત? જી જાગૃતિ, ચોક્કસથી જણાવી દઉં તો આજરોજ સુપ્રીમ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. એટલે કે 150 વર્ષ પહેલાંની જે 497ની કલમ છે તેને આજરોજ રદ કરી દેવામાં આવી છે. સાથોસાથ વાત કરીએ તો 497ની કલમ એટલે કે વૈવાહિત સ્ત્રી પુરુષો જ્યારે લગ્નેતર સંબંધો બાંધે છે ત્યારે તેના માટે માત્ર ને માત્ર પુરુષોને જ સજાની જોગવાઈ 497ની કલમમાં હતી. અને આ કલમની આ જોગવાઈ પાછળનું કારણ એ ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓના સ્વાભિમાનને પણ ગણવામાં આવતું હતું. ત્યારે હવે સુપ્રીમ દ્વારા એક અગત્યનો ચુકાદો આપવામાં આવ્યો છે કે માત્ર ને માત્ર પુરુષો જ કોઈ પણ સંબંધો બાંધવા માટે જવાબદાર નથી, સ્ત્રીઓ પણ એટલે જ જવાબદાર ગણવામાં આવશે. અને તેને લઈને સુપ્રીમે ચુકાદો આપ્યો છે કે 497ની કલમ હવે રદ કરવામાં આવશે અને સ્ત્રી અને પુરુષ બંનેને જવાબદાર ગણવામાં આવશે અને વ્યભિચાર એ કોઈ ગુનો નથી તેવું પણ સુપ્રીમ દ્વારા કહેવામાં આવ્યું હતું. જી આભાર જિજ્ઞા. સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલા ભવાની કલર લેબમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમાડાતો હોવાનો ખુલાસો થયો છે. એશિયા કપમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલા ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડતા આનંદ હરિયાણી અને દીપક મશરુ એમ બે સટોડિયાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે ₹3,00,000ની રોકડ રકમ અને 3 મોબાઈલ કબજે કરી પીઆઈ ચાવડા સહિતના પોલીસ કાફલાએ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાવરકુંડલા સિટીની અંદર નોવા રોડ ઉપર સોરભી કોમ્પ્લેક્સ છે, એની અંદર ભવાની કલર લેબ છે. જે લેબ છે આનંદભાઈ નવનીતભાઈ હરિયાણી, એ લેબની અંદર દીપકભાઈ કિશોરભાઈ મસરુ, જેસર રોડ સાવરકુંડલાવાળા અને આનંદભાઈ નવનીતભાઈ હરિયાણી બંને એશિયા કપની બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે રમાતી જીવન ક્રિકેટ મેચ પર હાર જીતનો સટ્ટો રમી રમાડી રોકડ ₹3,02,700 તથા મોબાઈલ નંબર 3 કિંમત ₹60,000 મળે કુલ ₹3,62,700ના ક્રિકેટ સત્તાના સાહિત્ય સાથે પકડાઈ જઈ મળી આવી ગુનો દાખલ કરવામાં આવ્યા. જે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં 2nd ગુનો નંબર 61/2018 જુગાર ધારાની કલમ 4-5 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ચાલુ છે. આ ગુનાની તપાસ અમે જાતેથી ચલાવી રહેલ છીએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આલ્ફ્રેડ હાઈસ્કૂલ બિલ્ડિંગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે અને આગામી 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે લોકાર્પણ પહેલાં જ મહાનગરપાલિકા દ્વારા મ્યુઝિયમનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેમાં બાળક્રીડાંગણ, ફૂડ કોર્ટ, અલગ અલગ મેનેજમેન્ટ માટેની કામગીરી સોંપવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. અત્યારે જે છે એ અલગ અલગ વિભાગો છે, એમાં પાર્કિંગ છે, એમાં ટિકિટ કાઉન્ટર છે, ફૂડ કોર્ટ છે, અલગ અલગ વિભાગો
ને જે છે એ ટેન્ડર પ્રક્રિયાથી એ કાર્યવાહી કરવામાં આવે છે. દાખલા તરીકે એટીએમ સેન્ટર છે એ ટેન્ડર કરીને HDFCને આપવામાં આવ્યું છે. સોવેનિયર શોપ જે છે એ સાબરમતી આશ્રમને આપવામાં આવ્યું છે. એવી રીતે પાર્કિંગ, સિક્યુરિટી અને અન્ય તમામ જે બાબતો છે, મેનેજમેન્ટ બાબતો, એ બાબતો પણ ટેન્ડરનું કાર્યવાહી કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં એનું નિર્ણય લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોર્પોરેશન જે છે, કોર્પોરેશનનું મુખ્ય જે કામો છે એ મુખ્ય કામોમાં લોકોના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માળખાકીય સુવિધા છે અને માળખાકીય સુવિધા ઉપરાંત આ સિટીનું કેવી રીતે ઉત્તરોત્તર એ થાય એના માટે જે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, સર્વિસીસ હોય, એ તમામ બાબતોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય. આ જે મહાત્મા ગાંધી મ્યુઝિયમ એ ખાસ SPV તરીકે રચના કરવામાં આવ્યું છે, જે ડે ટુ ડે રૂટીન કામો માટે મહાનગરપાલિકાના જે ડિસિશન મેકિંગ સિસ્ટમ છે એમાં ના આવવું પડે અને ઝડપથી ત્યાં સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ થાય અને ઝડપથી નિર્ણયો ત્યાં થાય એ પ્રમાણે એને એક ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટસ આપવામાં આવ્યું છે, જેના અંતર્ગત આ જે તમામ બાબતો છે એ તમામ બાબતોનું ત્યાંથી સંચાલન થાય અને કોઈ પણ રીતે SPVના જે મહાનગરપાલિકાના જે સૌથી મોટા અધિકારી છે એ ત્યાં જે છે SPVનું હેડ હશે અને એ અધિકારી દ્વારા આ તમામ જે અલગ અલગ એજન્સીઓ હશે, કોઈ પાણી માટે એજન્સી, કોઈ ફૂડ કોર્ટ માટે એજન્સી, કોઈ બીજા માટે એજન્સી, આ તમામ એજન્સીઓ મારફત અને કેટલા અધિકારીઓ મારફત જે છે એ કામ કરાવવામાં આવશે. ખાલી જે છે એજન્સીનું તમામ સંકલન, એનું ઓવરઓલ મોનિટરિંગ, એનું સુપરવિઝન મહાનગરપાલિકાના કંટ્રોલ અને સુપરવિઝન હેઠળ રહેશે, એમાં કોઈ દ્વિધા નથી. તાજેતરમાં કેશોદ નગરપાલિકાની વોર્ડ નંબર 9ની ખાલી પડેલી બેઠકની ચૂંટણી યોજાઈ હતી. કુલ 6 બૂથમાં EVM મશીનથી મતદાન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 9ના મતદારોએ આ ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કર્યું હતું, જેની તાલુકા સેવા સદન મુકામે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 2151 મતદારોએ મતદાન કર્યું હતું, જેની સામે 46 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર રાધાબેન સોંદરવા 359 લીટથી વિજેતા થતાં કોંગ્રેસ કાર્યકરોમાં ખુશી છવાઈ છે, ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કોંગ્રેસ કાર્યકરોના નવા ચૂંટાયેલા સભ્યોએ આભાર માન્યો હતો. યોજાય તેમાં અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રાધાબેન સોંદરવાનો જવલંત ભવ્ય વિજય થયો છે. 1231 મત કોંગ્રેસના મળ્યા, 359 મતની જંગી લીટથી આજે અમે આ ભારતીય જનતા પાર્ટીની જે સીટ હતી તે પાસેથી અમે ખૂંચવી લીધી છે. આજે વોર્ડ નંબર 9માં SC ST OBC દલિતો, સવર્ણો, રબારીઓ, તમામ જ્ઞાતિઓ, લઘુમતીઓ, તમામ જ્ઞાતિઓની આ સીટ, તેમાં બધા જ્ઞાતિઓએ જોરદાર અમને સપોર્ટ આપી અને તમામ લોકોએ એક થઈને આજે અમને ચૂંટણી જીતાડવામાં મદદરૂપ થયા છીએ. આ ચૂંટણી અમારા માટે એક એસી ટેસ્ટ સમાન હતી. આ ચૂંટણીને લઈ, આ વિજયને લઈને અમે 2019ની ચૂંટણીમાં અને આવનારી જે કેશોદની સામાન્ય નગરપાલિકાની ચૂંટણીમાં જવાના છીએ. હાફિઝ સઈદના આતંકી સંગઠન લશ્કરે તોયબા દ્વારા ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે આર્થિક ભંડોળ ઠાલવવામાં આવતું હોવાના ષડયંત્રનો પર્દાફાશ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે. લશ્કરે તોયબા દ્વારા આર્થિક ભંડોળ મોકલવા માટે ચેરિટેબલ સંસ્થાના ઓઠા હેઠળ ફલહે ઇન્સાનિયત ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું, જેના કાર્યકર મોહમ્મદ સલમાનને ઝડપી પડાયો છે. સોના સિવાયની આયાતી વસ્તુઓમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાથી ભારતમાં 19 વસ્તુ મોંઘી થશે. આમ હુંડિયામણની ખાધ ઘટાડવા અને રૂપિયાના મૂલ્યને વધારવા માટે કવાયત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આજે 19 ચીજવસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટીમાં 2.5% માંડીને 10% સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આજથી એર કન્ડિશનર, ફ્રીજ, વોશિંગ મશીન, સ્પીકર્સ, કારના રેડિએટર્સ, નોન ઇન્ડસ્ટ્રીયલ ડાયમંડ અને રસોડામાં વપરાતી વસ્તુઓ મોંઘી થશે. આ વિશે વધુ વિગત આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા શીતલ વેગડા. જી શીતલ, શું છે વધુ વિગત? જે કેન્દ્ર સરકાર દ્વારા આયાતી વસ્તુઓમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દેવામાં આવી છે, ત્યારે ખાસ વાત કરીએ તો સોના સિવાયની અન્ય 19 વસ્તુઓ ઉપર કેન્દ્ર સરકારે 2.5%થી લઈને 10% વધારો કર્યો છે. ત્યારે વાત કરીએ તો ખાસ તો આયાતી વસ્તુઓ જે છે
તેમની અંદર કેન્દ્ર સરકાર દ્વારા આ જે ડ્યુટી છે તે વધારી દેવામાં આવી છે અને ખાસ તો ભારતમાંથી જે નિકાસની વાત કરીએ તેનો દર ઓછો છે ત્યારે તેને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે 86,000 કરોડ જેટલું ઇમ્પોર્ટ સરકાર દ્વારા ભરવામાં આવ્યો હતો ત્યારે એને લઈને આ બાબતોને ધ્યાનમાં રાખીને સોના સિવાયની અન્ય 19 જે ચીજવસ્તુઓ છે તેના ઉપર ડ્યુટી વધારી દેવામાં આવેલી છે. જી આભાર શીતલ. 27 સપ્ટેમ્બરના દિવસને દુનિયાભરમાં વિશ્વ પર્યટન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના સમયે મુસાફરી એક જીવનનો મહત્વનો ભાગ બની છે ત્યારે વૈશ્વિક સ્તરે ટુરિઝમને પ્રોત્સાહન આપવા પર્યટન દિવસ મનાવાય છે અને સામાજિક આર્થિક તેમજ રાજકીય સ્તરે રહેલા ટુરિઝમના મહત્વને સમજાવવા એક પ્રયાસ કરાય છે. અમે લોકો ઓક્સફર્ડ ટ્રાવેલ પરથી પૂરા ભારતની અંદર નેપાળ અને વિદેશમાં પણ કોઈ પણ પેકેજો આપીએ છીએ. સિઝન હોય છે, દિવાળી સિઝન હોય છે, ડિસેમ્બર સિઝન, નાતાલ વેકેશન હોય છે, પછી મે મહિનાના સમર હોય છે એની અંદર સિઝન હોય છે. સાથે સાથે વચ્ચે હોળી ધૂળેટી ઉપર અને શિવરાત્રી ઉપર પણ નાના મોટા પેકેજો થતા રહે. ટુરિઝમ ક્ષેત્રની અંદર ઘણો બધો બદલાવ આવી ગયો છે. પહેલાં લોકો ફરવા જતા ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ પડતી, અત્યારે ફેસિલિટીના જમાનામાં લોકોને સારી સુવિધા મળે છે. એડવાન્સ બધું આયોજન થાય છે, પહેલાંના સમયમાં એડવાન્સ આયોજન ન થતું. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં ટર્મ પૂર્ણ થતાં વર્તમાન પ્રમુખ શિવલાલ બારસિયાએ રાજીનામું આપ્યું હતું જેથી ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં વીપી વૈષ્ણવ અને ગૌતમ ધમસાણીયા વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાંથી ગૌતમ ધમસાણીયા 14 મતથી વિજય જાહેર થયા હતા. જેમની ટીમમાં વાઇસ ચેરમેન પાર્થ ગણાત્રા, સેક્રેટરી તરીકે ઉપેન મોદી, જોઇન્ટ સેક્રેટરી તરીકે કિશોરભાઈ રૂપારા અને ટ્રેઝરર તરીકે પુણ્ય શાહ રહેશે. વેપારીના કોઈ પણ પ્રકારના તકલીફો હશે એના માટે રાજકોટ ચેમ્બરે ભૂતકાળમાં પણ અમારા પ્રેસિડેન્ટ શિવલાલભાઈ અને સમીરભાઈ અને આગળની દરેક ટીમોએ વેપાર ઉદ્યોગ માટે ખૂબ જ જાગૃતતા દાખવી છે અને એવી જ જાગૃતતા અમે દાખવશું. એમાં ક્યાંય પીછેહટ નહીં કરીએ એની હું આપને ખાતરી આપું છું. અને એ અમારે કોઈ પણ રજૂઆતો કરવામાં જે સિંહ ફાળો બધા અમારા મેમ્બરોનો પણ હોય છે એવી રીતે હું આપના સમક્ષ પ્રેસ મીડિયા સમક્ષ પણ આપનો સહકાર માગું છું કે આપણે વેપાર ઉદ્યોગના પ્રશ્નોને આપ વાચા આપશો એવી આપ સૌએ પાસે મારે અપેક્ષા પણ છે. અમે જ્યારે 2017માં એપ્રિલ મહિનામાં ચૂંટાણા હતા ત્યારે 1.5 વર્ષની અમારી ટર્મ એવું નક્કી થયેલું હતું. એ સમય આજે 30-9 પહેલાં મારો પૂર્ણ થતો હતો. એ સમય પ્રમાણે મેં મારા કમિટમેન્ટ મુજબ મારું આ પ્રમુખ પદ મેં આજે છોડ્યું છે, સ્વૈચ્છિક છોડ્યું છે. અને જેટલા જેટલા કામ એમાં આ તમારા મીડિયાનો પણ પૂરો સહકાર હતો અને મારા કાર્યકાળ દરમિયાન નોટબંધી, જીએસટી અને બીજા ઘણા પણ પડકાર, ઇવેલ બિલ જેવા પડકારો આવેલા હતા. આ તકે હું ખાસ કરીને સ્ટેટ ગવર્મેન્ટ એટલે આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈનો અમને સરકારશ્રીનો આભાર માનું કે અમારી જે રજૂઆતો અમે જે આગળ મોકલી હતી એની ઉપર અમલ થયો. લોક પ્રશ્નો સાંભળી તેને ઉકેલવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા રાત્રિ સંવાદની શરૂઆત કરાઈ છે જે અંતર્ગત સુરેન્દ્રનગરના કલેક્ટર કે રાજેશે લખતર તાલુકાના વિઠગઢ ગામે રાત્રિ સભા કરી ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો જેમાં તેમણે કુરિવાજ દૂર કરવા માટે મહિલા સરપંચને જ વહીવટ કરવા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત થવા અનુરોધ કર્યો હતો. જ્યારે લખતર મામલતદાર અને મતદાર જાગૃતિ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી અપાઈ હતી. આ રાત્રિ સંવાદ મીટિંગમાં લખતર વઢવાણ પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પીએસઆઈ તથા અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમને ખબર છે કોઈ બેન અગર કોઈ છોકરીનો 21 વર્ષ પહેલા જ લગ્ન થઈ જશે તો એમનું પ્રશ્ન શું આવશે તમને ખબર છે? કોઈ છોકરી જ્યારે એમનું 16 વર્ષ પૂરું થાય ત્યારે 10મી પાસ થશે, જ્યારે 18 વર્ષ પૂરું થાય ત્યારે 12મી પાસ થશે, જ્યારે 21 વર્ષ પૂરું થાય
ત્યારે પણ ડિગ્રીનો પાસ કરશે બરાબર તો કમસે કમ કોઈ પણ છોકરી ડિગ્રી વાંચ્યા વગર ડિગ્રી બન્યા વગર લગ્ન નહીં કરવો છે મારો વાત હકીકત છે નથી હા એટલા માટે કે કોઈ પણ છોકરીનો ઓળખાણ ભલે એના પતિથી મળતું હોય પણ દરેક છોકરીનો ઓળખાણ એમનો પોતાનો ઓળખાણ પણ હોવું જોઈએ ખેડૂતોને લસણ ડુંગળીના પોષણક્ષમ ભાવો ન મળતા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધારાસભ્ય લલિત વસોયાએ અનોખી રીતે વિરોધ કર્યો છે જેમાં 100 કિલો લસણ લાવો અને 1 લિટર ડીઝલ લઈ જાઓ જેવા બેનરો લારી પર લગાવીને વિરોધ દાખવ્યો હતો અને લસણ ડુંગળીનું મફતમાં વેચાણ કરી વિરોધ નોંધાવ્યો હતો મફતના ભાવે ખેડૂતો લસણ અને ડુંગળી વેચી રહ્યા છે ગઈકાલના માર્કેટિંગ યાર્ડોના ભાવ મુજબ ખેડૂતોએ 75 પૈસે કિલો લસણ ગોંડલ રાજકોટ હાપા માર્કેટિંગ યાર્ડની અંદર વેચ્યું છે 1.5 થી 2 રૂપિયે કિલો ડુંગળી ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં વેચવી પડે છે જે બારદાનની અંદર ડુંગળી ભરીને લઈ આવે છે કે લસણ ભરીને લઈ આવે છે બારદાનની કિંમત 25 રૂપિયા છે અંદર માલ 20 રૂપિયાનો સમાય છે ખેડૂતો સરકારની નીતિને કારણે પાયમાલી તરફ ધકેલાઈ રહ્યો છે ખેડૂતોને પૈસાની તાકીદે જરૂર હોય સરકારે તાત્કાલિક લસણ અને ડુંગળી માર્કેટિંગ યાર્ડોમાંથી ખરીદવી જોઈએ અને ખેડૂતોને રાહત આપવી જોઈએ એના સરકારની આંખ ખોલવા માટે આજે અમે ધોરાજીની બજારની અંદર મફત લસણ અને ડુંગળી વેચવા માટે નીકળ્યા છીએ સરકાર દ્વારા મધ્યાહન ભોજનમાં લદાયેલા નવા નિયમોથી થતી મુશ્કેલીઓ અંગે લીંબડી ખાતાના વિવિધ કામદારો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના અધિક કલેક્ટર તથા લીંબડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પેસગી માનદ વેતન તેમજ રસોઈના સાધનો વિશે રજૂઆત કરવામાં આવી હતી અને સંચાલક મદદનીશ તેમજ રસોઈયાની તકલીફ જાણી તેનું યોગ્ય નિકાલ કરવા માટે અપીલ કરવામાં આવી હતી ફ્રાન્સ સાથે થયેલા રાફેલ યુદ્ધ વિમાનના સોદામાં ફેરફાર કરીને મોદી સરકારે ભારે ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેર જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા આ સોદાની સત્ય હકીકત જનતા સમક્ષ મૂકવાની માંગ સાથે ત્રિકોણબાગ ખાતે પ્રતિક ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસ અગ્રણી અશોકભાઈ ડાંગર નિકુમભાઈ બારોટ ધરમભાઈ કાંબલિયા હરદેવસિંહ જાડેજા જીતુભાઈ ભટ્ટ મુકેશભાઈ ચાવડાની આગેવાનીમાં યુવક કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો આજ રોજ રાજકોટ શહેર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાફેલ ડીલને લઈને જે સમગ્ર દેશમાં એક સૌથી મોટું કૌભાંડ જે બહાર આવી રહ્યું છે અને આ પ્રધાનમંત્રી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભારત દેશની સમગ્ર જનતાને અંધારામાં રાખી રહી છે તેને અનુલક્ષીને આજે રાજકોટ શહેર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તાજેતરમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિએ એવું નિવેદન આપ્યું હતું કે ભારત સરકાર તરફથી ફક્ત રિલાયન્સ ડિફેન્સનું નામ જ સૂચવવામાં આવ્યું હતું આથી એ સ્પષ્ટ થાય છે કે આ ભારત સરકાર આ સમગ્ર દેશની જનતાને મૂર્ખ બનાવી રહી છે અને જનતાની સામે સત્ય બહાર નથી લાવી શકતી અમારી એ માંગણી છે કે ભારતીય ભાજપાની સરકાર કે રાફેલ ડીલનું જે સોદો જે કેટલામાં નક્કી થયો હતો પ્રતિ જેટ અને સોદાની મૂળ સચ્ચાઈ શું છે એ લોકોની સામે લાવી આવે વારંવાર દેશની આર્થિક દેશની સુરક્ષાની હવાલો આપીને અને દેશના લોકોની સહાનુભૂતિ એકઠી કરીને અને દેશના લોકોને એવી રીતે ગુમરાહ કરવામાં આવે છે કે કોંગ્રેસ એ દેશની આંતરિક સુરક્ષાનો આંતરિક સુરક્ષા બાબતે ગંભીર નથી તો આ મુદ્દે કોંગ્રેસ તરફથી અને રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા એ માંગણી કરવામાં આવે છે કે આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાફેલ ડીલ મુદ્દે જે પણ જે કિંમત હોય જે પ્રતિ જેટ કેટલા કઈ કિંમતમાં લેવામાં આવ્યા છે અને કેટલા કેટલી કિંમતનો સોદો થઈ રહ્યો છે એ લોકોની સામે લઈ આવે અને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે મેગા ડિમોલિશન હાથ ધરાયું છે તાલુકા અને ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ કાફલાની હાજરીમાં ઉદવા રોડ પર ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન દબાણ દૂર કરતા સ્ટાફ અને દુકાનદારો વચ્ચે ઉગ્ર બોલાચાલીથી માહોલ ગરમાયો હતો જો કે પોલીસે મામલો થાળે પાડી કાર્યવાહી શરૂ કરાવી હતી
રાજકોટના કર્ણાવતી ગ્રુપ ઓફ ઇવેન્ટ્સ દ્વારા સિઝન્સ હોટેલ ખાતે એક રાત્રિ ગરબાનું આયોજન 29 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું છે, જેમાં નવરાત્રિને વેલકમ કરવા માટે સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર્સ રાહુલ મહેતા, રહુફ હાજી, ચાર્મી રાઠોડ તેમજ કોમેડિયન ધવલ દોમડિયા દ્વારા રાસગરબાની રમઝટ બોલાવવામાં આવશે, જેની વધુ વિગત આપવા માટે ગ્રુપના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. કર્ણાવતી ગ્રુપ ઓફ ઇવેન્ટ્સ હર વર્ષે 10 વર્ષથી ગરબા કરી રહ્યું છે રાજકોટમાં. તો હર વર્ષની જેમ આ વખતે પણ એક દિવસનું આયોજન છે, જેમાં સુપ્રસિદ્ધ કલાકારો જેમ કે રાહુલ મહેતા, ચાર્મી રાઠોડ છે, એન્કર એન્ડ સિંગર તેજસ્વી સાંગિયા છે, રાઉફ હાજી જે બહુ સારા સિંગરોમાં જેમનું નામ છે, એ લોકો આમાં આવશે. અગેઇન અમારું એટ્રેક્શન એવું છે કે અમારો પર્પઝ એવો હોય છે કે બધા ખાલી વેલકમ નવરાત્રી કરવા પૂરતી નહીં, પણ શું છે કે બધા સમાજોના ગરબા થતા હોય, બધા અલગ અલગ ગ્રુપના ગરબા થતા હોય, પણ અમારો એકચ્યુઅલી પર્પઝ મેઇન એ છે કે બધાને અમે સાથે જોડી અને એક દિવસનો ગરબા જે આયોજન થાય છે એમાં બધાને સાથે જોડીએ. ફોર એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો અમારે અત્યારે ઘણા સેન્ટર્સોમાંથી ગરબા રમવા એક દિવસ માટે આવશે. ફોર એક્ઝામ્પલ છે વાપી છે, વલસાડ છે, સુરત છે, અમદાવાદ છે, બરોડા છે, ઇવન સૌરાષ્ટ્રના બધા સેન્ટર્સ લઈએ જેમ કે જૂનાગઢ છે, મોરબી છે, વાંકાનેર છે, આ રીતના ગોંડલ છે, આ બધા જગ્યાએથી, જામનગર, બધી જગ્યાએથી થોડા થોડા ખેલૈયાઓ આપણે ત્યાં એક દિવસ માટે ગરબા રમવા આવશે. એટલે અમારો પર્પઝ મહિને છે. સિઝન્સ હોટલ TGB, આપણે જે ઓલ્ડ TGB હતું ને, અત્યારે સિઝન્સ હોટલ જે છે કે અવધ રોડ ઉપર, કાલાવર રોડ. હા, તારીખ 29/9/2018 અને સમય રાત્રે 8 કલાકથી. દાદરા નગર હવેલી ટુરિઝમ વિભાગ દ્વારા સાયક્લોથોન 2018 હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહનો અને આજુબાજુના લોકોએ લાભ લીધો હતો. આ સાયક્લોથોન ટુરિઝમ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મોહિત મિશ્રાએ લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ હરીફાઈ 25 કિલોમીટરની હતી, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવનાર પ્રતિસ્પર્ધકોને SP શરદ દરાકેના હસ્તે શિલ્ડ સર્ટિફિકેટ તેમજ પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટુરિઝમ વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકો માટે એક સ્પેશિયલ ઇનામ પણ રાખવામાં આવ્યા હતા. વર્લ્ડ ટુરિઝમ ડે કે ઇસ અવસર પર દાદરા નગર હવેલી કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ એ સાયક્લોથોન ઓર્ગેનાઇઝ કી થી બહુ પ્રસન્ન ઓર ઉત્સાહિત વાતાવરણ સારે પાર્ટિસિપન્ટ્સ ને इसमें अपना योगदान दिया. और मैं कहता हूँ ऐसे मौके और भी आने चाहिए. एक मैराथन भी DNH की तरफ से एक एनुअल अफेयर होना चाहिए. मैं इस वर्ल्ड टूरिज्म डे के लिए टूरिज्म डिपार्टमेंट को और तमाम जनता को बहुत बहुत बधाई. ઓખામંડળના દરિયા કિનારે દર વર્ષે 6000 જેટલી નાની મોટી બોટો કાર્યરત રહે છે, જેમાં ઓખાની 3000 અને બેટની 400 જેટલી માછીમારો બોટો રહેલી છે. ઓખા બંદર પર માછીમારી ઉદ્યોગ મુખ્ય છે, જેને લઈ બેટ દ્વારકામાં ભારતીય તટરક્ષક દળની અરંજય શિપના સ્ટાફ જવાનો દ્વારા માછીમારી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લાઈફ જેકેટ, રિંગ બોયા તથા ટ્રાન્સમીટરનર ઉપયોગનો લાઈવ ડેમો બતાવવામાં આવ્યો હતો. અને ફિશિંગમાં જતા પહેલા તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા, એક જૂથમાં ફિશિંગ કરવા, નિયત સમયે પરત ફરવા તેમજ કોઈપણ શંકાશીલ જળ વાહનો દેખાય તો તુરંત તટરક્ષકને જાણ કરવો જેવા તમામ સુરક્ષાના નિયમો પર પાલન કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. જે માહિતી આપવામાં આવી માછીમારો ભાઈઓને શાંતિથી બહુ સાંભળ્યા, સરસ મજામાં એ લોકો સમજાવ્યું, બોટવાળાએ સમજ્યું, આના પર પૂરેપૂરો પાલન કરશે એવી અમને આશા છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરના ઉખરેલી સહિત આજુબાજુના ગામડાઓમાં રહેતા ખેડૂતો દ્વારા કડાણા ડેમમાંથી દાહોદમાં પાણી પહોંચાડવામાં આવતી યોજનાઓનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કડાણા જળાશય આધારિત રૂપિયા 1200 કરોડના ખર્ચે દાહોદમાં પાણી પહોંચાડવા માટે જમીનો ખોદી પાઇપલાઇનો નાખવામાં આવી છે, જેથી ખેતીની જમીનોને મોટું નુકસાન થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. અને આ યોજનાને આગળ વધવા દઈશું નહીં અને જરૂર પડીએ આત્મવિલંબન કરીશું તેમ સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે, જેને લઈ મહીસાગર જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે. અત્યારે હાલ કડાણા દાહોદ પાઇપલાઇન થઈ રહી છે અને જ્યાંથી બી એ પસાર થાય છે અને જે તળાવ નક્કી કરવામાં આવે છે બધા ભરવામાં આવશે. જે 2 કિલોમીટર અંદર કદાચ કોઈ તળાવ કોકની રજૂઆત આવે તો ચકાસીને કરી શકાય એમ કરવામાં આવશે. અને જે આ ગામ લોકોની રજૂઆત છે એની બીજી યોજના તૈયાર કરવામાં આવશે અને જોવામાં આવશે, ફિઝિબલ હશે, સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવશે અને એ લોકોને બી લાભ આપવાની આગળ
સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. અમારું સોલ્યુશન એ છે કે અત્યારે જે પાઇપલાઇન જાય છે એમના જે જે વિસ્તાર છે એમને નવી યોજના કઈ રીતે થઈ શકે અને શું એનામાંથી જૂથ શક્ય છે કે કેવી એ શક્યતાઓ શોધીને એમને સોલ્યુશન કરવામાં આવશે. અધિકારીઓ અમને ગોળ ગોળ ફેરવે છે અને જોઈશું વિચારીશું. આ શબ્દ એ વાપરે છે એટલે અમે આ પાઇપલાઇન જે અમારા નજીકથી 8 કિલોમીટરથી પાણી દાહોદ જિલ્લાને આપે છે, અમે અહીંયા પાણી વગર વલખા મારીએ છીએ એટલે આગળની લાઇન અમે ચાલવા દેવાના નથી. અને એ લોકોને સ્થળ ઉપર મોકલ્યા છે કે તમે સ્થળ ઉપર જઈને ચકાસણી કરો અને ચકાસણી કર્યા પછી તમે અમને કહો કે અહીંયા પબ્લિકને શું તકલીફ છે. એટલે અમે આગળની કાર્યવાહી અને જેલભરો આંદોલન કરવું હશે તો કરવા માટે અમે તૈયાર છીએ. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. ત્યારે ગીર સોમનાથના વડા મથક વેરાવળ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ અને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રેલી સ્વરૂપે નારા લગાવી ટાવરચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે દરમિયાન કોંગી અગ્રણીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. લખતર એપીએમસીના ભૂતપૂર્વ ચેરમેન અને સેક્રેટરી ઉપર ભ્રષ્ટાચારને લઈને પોલીસ કેસ થયા હતા અને બાકીના ચૂંટાયેલા સભ્યોને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વહીવટદારની નિમણૂક કરી લખતર એપીએમસીનો વહીવટ કરવામાં આવતો હતો, ત્યારે હાલમાં લખતર એપીએમસી દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાં ચેરમેન તરીકે હિતેન્દ્રસિંહ ઝાલા અને વાઇસ ચેરમેન તરીકે શૈલેષ પરેજિયા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેઓ બિનહરીફ વિજેતા જાહેર થતાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદે શપથ ગ્રહણ કર્યા હતા. સેલવાસના આમલી વિસ્તારમાં જૈન મંદિર ખાતે દિગંબર જૈન સમાજના ક્ષમાવાણી કાર્યક્રમનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અને આ તકે મહિલા જાગૃતિ ચેતના મંચ દ્વારા એસડીપીઓ મનસ્વી જૈન, તેમના પત્ની તેમજ અન્ય અગ્રણીઓનું ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રાપ્ત અરુણાબેન પટેલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. हमारा जो पर्युषण पर्व समाप्त हुआ है उसके लिए मनाया गया था. हमारे पर्युषण पर्व के बाद में एक दिन होता है क्षमा बड़ी का, क्षमापना का. ये एक अद्भुत और अनोखा विश्व में पर्व है जब हम लोग एक दूसरे से क्षमा मांगते हैं कि हमने जो भी कोई कार्य किए हैं, अगर विगत वर्ष में हमसे कोई गलती हो गई हो, किसी तरह का हमने आपको कष्ट दिया हो, तो उसके लिए आप हमें क्षमा करें. मंच की ओर से हमारा कार्यक्रम था राष्ट्रपति अवार्ड, जिन टीचरों को दादरा नगर हवेली के मिला है उनको सम्मानित करने का, तो वो उन लोगों को सम्मानित करने के लिए हम अरुणा बहन पटेल, मनीषा जी और एक और टीचर थी वो आ नहीं पाई हैं, उन लोगों को आमंत्रित किया था.
પોરબંદરના જાણીતા વાસ્તુશાસ્ત્રી જ્યોતિષશાસ્ત્રી અને આયુર્વેદાચાર્ય ડોક્ટર હિતેશભાઈ મોઢાનો તાજેતરમાં મુંબઈ ખાતે યુનેસ્કો સંલગ્ન એયુજીસી યુનિવર્સિટી દ્વારા ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સમાજમાં વિશિષ્ટ ક્ષેત્રે યોગદાન આપનારા વિશ્વબંધુ અને વિશ્વ શાંતિની ભાવના સામે સંકળાયેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓના આ મેડલ આપવામાં આવે છે. આ અંગેની વિગતો આપવા ડોક્ટર હિતેશભાઈ મોઢા અને વિજયભાઈ મહેતાએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. યુનિવર્સિટી છે અમેરિકાની સ્ટેટસની, એટલે એ યુનિવર્સિટીની અંદર ઘણા બધા કોર્સિસ ચાલે છે. એ વિશ્વભરમાં જે પોપ્યુલારિટી હોય, સેલિબ્રિટીઝ છે, સેલેબલ પર્સન છે અમુક પોલી, કે જેનું સમાજમાં 30 વર્ષથી વધારે યોગદાન હોય, 25-30 વર્ષથી એવી વ્યક્તિઓને જેનું કોન્ટ્રીબ્યુશન વધારે છે સમાજની અંદર, અને કોઈ પણ પ્રકારનો ક્રાઇમ ના બનેલો હોય, કોઈ પણ ક્રિમિનલ વસ્તુ સાથે જોડાયેલા ના હોય, કોઈ પણ એવી નેગેટિવ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ના હોવા જોઈએ, તો એવી વ્યક્તિને આ લોકો ડોક્ટરેટ તરીકે સન્માને છે. એનું બેકગ્રાઉન્ડ જોવે છે, એની ટૂંકમાં આખી પ્રોફાઇલ જોવે છે. એવું નથી કે એવોર્ડ આપતા પહેલાં મારે 6 થી 8 મહિના સુધી તો કસરત ચાલી. અલગ અલગ, હવે હું રાજકોટ હતો, રાજકોટ તો અમારી ઓફિસ છે 4 દિવસ મહિનામાં, તો મારે રાજકોટથી પણ રેફરન્સ કેટલાય મોકલવા પડ્યા, ખાલી પોરબંદર જ નહીં. એમ આપણી પાસે ગુજરાતી ભાષા પાસે ઈસવીસન 400માં લખાયેલ જૈન મુનિએ લખેલું ફાગુ કાવ્ય મળ્યું, તો આપણો સીધો સંબંધ થઈ ગયો, 1600 વર્ષ જૂની ભાષા મળી ગઈ. બરાબર છે. બીજું કે આપણું જે જૂનું રૂપ છે, નરસિંહ મહેતા પહેલાંનું રૂપ, એ રૂપથી લઈને અત્યારનું હાલનું ગુજરાતી ભાષાના રૂપમાં એક પણ રત્તી ભાર બદલાવ આવ્યો નથી. જ્યારે ભારતની નહીં આખા વિશ્વની દરેક ભાષામાં છેલ્લા 500 વર્ષમાં 3 વખત બદલાવ આવ્યા. આપણે મોટી ખાટલે મોટી ખોટ ક્યાં છે? ગુજરાતી પ્રભાવી પ્રજા છે. બીજી વાત નહીં, બીજી ભાષાના પ્રભાવમાં તાત્કાલિક આવી જાય, એટલે આપણે શું થાય કે આપણી વસ્તુને ભૂલી જાય છે. ઇંગ્લિશ આવી તો અત્યારે ઇંગ્લિશ ખરાબ નથી, ભાષા તરીકે સારી છે, પણ આપણી ભાષા એટલી નબળી નથી. આપણી ભાષા પાસે 5.5 લાખ શબ્દ છે. સંસ્કૃત પછી વિશ્વની બીજી ભાષા એક જ ગુજરાતી છે કે આટલો મોટો શબ્દ ભંડોળ છે. રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરાઈ છે, જે અંતર્ગત જોડિયાની હુનરશાળા ખાતે કાકુભાઈ જીવણદાસ સંસ્થા દ્વારા જામનગર જિલ્લા કક્ષાની ટેક વિન્ડો નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં તમામ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લઈ સ્પર્ધાને રોચક બનાવી હતી. ખેલ મહાકુંભ અંતર્ગત આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ટેક વિન્ડોની સ્પર્ધા આજ રોજ જિલ્લા કક્ષાની આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઘણા બધા તાલુકાના વિદ્યાર્થીઓએ, ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ છે અને બહોળી સંખ્યામાં સ્પર્ધકો અહીં હાજર છે. દરેક સ્પર્ધકોને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, સાથે સાથે દરેક સ્પર્ધકો પણ ખૂબ ખેલદિલીપૂર્વક રમી રહ્યા છે. ડભોઈ રેફરલ હોસ્પિટલના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ઓપરેશન કરી 70 વર્ષીય વૃદ્ધ મહિલાના પેટમાંથી અંદાજે 15 કિલોની પાણીની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. દર્દી સવિતાબેન વસાવાના પેટમાં પાણીની ગાંઠ એક્સરે રિપોર્ટમાં નજરે ચડતા ડોક્ટરો દ્વારા તત્કાલીન ઓપરેશનનું કહેવાયું હતું, જેના પરિણામ સ્વરૂપ રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અજયસિંઘ અને તેમની ટીમે 8 કલાકની લાંબી જહેમત બાદ ઓપરેશન સફળ પાડ્યું હતું અને પાણીની ગાંઠ કાઢી હતી. હાલ વધતા જતા અપઘાતના બનાવોને રોકવાના પ્રયાસના ભાગરૂપે સેલવાસના ટાઉન હોલમાં લાયન્સ ક્લબ દ્વારા લવ યુ જિંદગી નામનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બ્રહ્મકુમારી સુરેખાબેન, ડોક્ટર પર્વતરાજ તાંબડે, પોલીસ ઇન્સ્પેક્ટર KB મહાજન તેમજ આર્ટ ઓફ લિવિંગના પ્રતિનિધિઓએ ખાસ ઉપસ્થિત રહી હકારાત્મક અભિગમ કેળવવા પર સમજણ આપી હતી અને કપરી પરિસ્થિતિઓમાં જિંદગી ટૂંકાવવાનું પગલું ક્યારેય ભરવું ન જોઈએ તેમ સમજાવ્યું હતું. આજ કા યે કાર્યક્રમ હમ લોગોને ઇસી મકસદ સે રખા થા કે કિસી કે ભી વિચાર જીવન મે મન મે યે વિચાર ના આયે કે મે અપને જીવન કો સમાપ્ત કરું, જિંદગી એક સજા ના લેકે મજા સમજે ઓર જિંદગી કો પ્યાર કરે. દૂસરી વાત હૈ કે જબ ભી કોઈ ઇન્સાન સમસ્યાઓ મે ઘિરતા હૈ તો વો સમસ્યાઓ કો કિસી સે શેર કરે, આત્મચિંતન કરે, પહેલે અપને આપ કી સોચે ઓર પીછે પરિવાર કી સોચે. લાયન્સ ક્લબ ઓફ સિલવાસા કા ઇસ પ્રોગ્રામ કા બેસિક મકસદ યહી થા કે સભી અપની જીવન સે પ્યાર કરે ઓર યે મેસેજ સ્પ્રેડ કરે કે યહાં અગર આજ 400-500 લોગો સેંકડો લોગ આયે તો વો આગે જાકર 5-10 લોગો મે જબ મેસેજ સ્પ્રેડ કરેંગે કે ઇસ તરહ સે કરના હૈ તો ઇસ બાત સે અગર કુછ ભી બેનિફિટ મિલતા હૈ, એક યા દો જિંદગીઓ કો ભી ઇસ બાત સે ફાયદા હોતા હૈ.
तो हम समझेंगे कि लायंस क्लब ऑफ सिलवासा का ये मकसद पूरा हुआ। लाठी शहर में नम्रमुनि महाराज 48वां जन्मदिन ने मनावता महोत्सव की भव्य उजवणी करवामां आवी हती। शहरीजनों में अदम्य उत्साह जोवा मळ्यो हतो। दरेक समाज की विशाळ हाजरी में परोपकारना अनेकों कार्यों करवामां आव्या हता। अबोल जीवों ने घासचारो, शहरभरना शाळाना छात्रों ने बटुक भोजन सहित शिक्षण किटनुं पण वितरण करवामां आव्युं हतुं। રાજકોટથી મોરબી રૂટની નવી 6 એસટી બસોનું રાજકોટના મેયર ડોક્ટર બીનાબેન આચાર્ય અને નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે। સફેદ રંગની અને 51 સીટ ધરાવતી રાજકોટ મોરબી રૂટ પરની 6 એસટી બસો નિયમિતપણે દોડશે। રાજકોટથી મોરબી સ્કૂલ કોલેજોમાં અભ્યાસ કરતા તેમજ નોકરિયાત મુસાફરોના ટ્રાફિકના ઘસારાને ધ્યાનમાં રાખી નવી બસો દોડાવવાનું રાજકોટ એસટી ડિવિઝન દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે। 6 બસો આજે શરૂ કરી છે રાજકોટ મોરબી રૂટ ઉપર। જે જૂની બસો ચાલતી હતી એમાં પબ્લિકની ડિમાન્ડ પણ હતી, ખાસ કરીને તમારા મીડિયા મિત્રોની પણ ભલા રજૂઆત હતી કે સાહેબ રાજકોટ મોરબી ઉપર નવી બસો મૂકો અને બસની ફ્રીકવન્સી પણ વધારો। એને ધ્યાનમાં રાખીને આજે 6 બસો નવી મૂકવામાં આવી છે। આગામી દિવસોની અંદર રાજકોટ મોરબી વચ્ચે જે 12 બસો આવે છે એ આગામી 6 બસો પણ ટૂંક સમયની અંદર મૂકી દેવામાં આવશે। રાજકોટ બસ સ્ટેશનની વાત કરીએ, રાજકોટ વિભાગની વાત કરીએ તો રાજકોટ વિભાગ ખાતે નવી બસોની શરૂઆત થઈ ત્યારથી લઈને આજે લગભગ 64 જેટલી મિની બસો આપણી પાસે છે, જે નાના નાના રૂટ ઉપર રાજકોટ ગોંડલ, રાજકોટ જામનગર, રાજકોટ અમરેલી, જસદણ આવા નાના નાના રૂટ ઉપર ચાલે છે। આ ઉપરાંત નવી બસોની પણ શરૂઆત થઈ ગઈ છે। આપણે જે સફેદ બસો છે આપણી પાસે લગભગ 24 જેટલી બસો નવી આવી ગઈ છે। આગામી સમયની અંદર વોલ્વો એસી અને એસી સ્લીપર પ્રકારની બસો પણ મુસાફર જનતાની સેવામાં મૂકવામાં આવશે। ખાસ કરીને આ બસ છે આપણે પોતે બનાવેલી છે, એટલે કે આપણું જે નરોડા વર્કશોપ છે એશિયાનું સૌથી મોટું વર્કશોપ એશિયામાં આવેલું છે અને એ વર્કશોપ ખાતે આપણા કર્મચારીઓ દ્વારા જ બનાવવામાં આવેલી છે। એ ખૂબ આનંદની બાબત છે અને આની અંદર સેફ્ટી ફીચર્સ એટલે કે ગમે તેવું અકસ્માત થાય તો પણ એમાં ગાડીને અંદર બેઠેલા પેસેન્જરોને નુકસાન ન થાય, ઈજા ન થાય કે અવસાન ન પામે એ બાબતની ખાસ સેફ્ટી ફીચર્સ ઉમેરવામાં આવેલા છે। એ ઉપરાંત જે સીટની ક્વોલિટી છે એ પણ ઘણી સારી પ્રકારની છે અને સીટ પણ કમ્ફર્ટેબલ વાપરવામાં આવેલી છે। કલર ક્વોલિટી અને ડિઝાઇન પણ એ પ્રકારની આધુનિક બનાવવામાં આવેલી છે। રાજકોટથી મોરબી આજે 5 બસો ગુજરાત સરકાર એસટી દ્વારા આજે જે શરૂ કરવામાં આવી છે, ખુશીની તો એ વાત છે કે રાજકોટ અને મોરબી વચ્ચે જે ટ્રાફિક રહે છે અને દર અડધી કલાકે જે આ બસ શરૂ કરવામાં આવી તો મોરબીમાં પણ એક મોટો સિરામિકનો જે બિઝનેસ ચાલુ છે એને હિસાબે રાજકોટથી પણ અપડાઉન ઘણા કરવાવાળા છે, મોરબીથી રાજકોટ પણ આવવાવાળા ઘણા છે। એ લોકોના કોઈ પણ રીતે આર્થિક તંત્રને પણ અનુકૂળ થઈ અને જે સરકારે આયોજન કર્યું છે એમને હું રાજકોટની જનતા વતી ખૂબ ખૂબ પણ એમનો આભાર માનું છું અને ખુશીની એ વાત છે કે આવનારા દિવસોમાં મોરબી એમ કહેવાશે કે 20-25 મિનિટમાં પહોંચાય એવી પણ હવે દિવસોમાં પણ નવી સુવિધાઓ પણ આવવામાં આવશે। હજી પણ આપણને રાજકોટથી બીજા રૂટ ઉપર પણ નવી બસો મૂકવામાં આવશે। છોટાઉદેપુર ખાતે આવેલ કોમી એકતા મિસાલ ધરાવતા અને ગાયો પાળવાના હિમાયતી એવા સૈયદના હાજીપીર નિઝામુદ્દીન બાવા સાહેબનો 62મો ઉર્સ મહોત્સવ ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના હિન્દુ મુસ્લિમ અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। 3 દિવસના આ ઉર્સ મહોત્સવ દરમિયાન છોટાઉદેપુર સ્થિત દરગાહ ખાતે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરાઈ હતી અને બહારથી આવનાર શ્રદ્ધાળુઓ માટે પણ 3 દિવસ શુદ્ધ શાકાહારી ભોજન અને રહેવાની વ્યવસ્થા તેમજ ઉર્સની તમામ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા હતા। ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો તરખરાટ જોવા મળી રહ્યો છે। શહેરમાં બનેલ વારંવાર ચોરીના બનાવોમાં પોલીસ હજુ ઘણા બનાવોનો ભેદ ઉકેલી શકી નથી, ત્યાં જ વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે। શહેરના જમનાવાડ રોડ પર આવેલ વૈષ્ણવવાડી વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન, દરવાજાના તાળા અને તિજોરી તોડીને 15,000ની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સહિત 2,77,000 મુદ્દામાલની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા, જેની ફરિયાદ મકાન માલિકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમારા સાસરા પક્ષના લોક ગુજરી જવાથી લૌકિક પ્રક્રિયા ભાવનગર ગયેલ અને 2-3 દિવસને કારણે ઘર મારું બંધ રહેલ અને જ્યાંથી આવતા મને ખબર પડી એટલે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને પોલીસ કર્મચારી સાહેબો આવી અને તપાસ કરી ગયેલ છે અને FSL અને ડોગ સ્કવોડ આવશે અને તપાસ આ રીતે કરશું એવું જણાવેલ છે। મુદ્દામાલમાં 3 ચેન, 3 વીટી, 4 બંગડી, 1 હાફસેટ અને કાનની બુટી જે સરવાળી હોય એ આટલો મુદ્દામાલ ગયેલ છે, જેની કિંમત આશરે 3 આસપાસ થાય, 3 લાખની આસપાસ।
રાજુલા તાલુકાના ડુંગર ગામે 3 દિવસ પહેલા ગુમ થયેલ ભોળાભાઈ ભરવાડ નામના શખ્સની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું ખુલ્યું છે. મૃતક ભોળાભાઈ ભરવાડની પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિનું કાળસ કાઢવાનું ચાલાકીપૂર્વકનું આયોજન ઘડી પોતાના એકને એક બાળકને સાસરે મૂકી પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં FSLની મદદ લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારના અંતમાં ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પ્રધાનમંત્રીની જનધન યોજનાથી ગરીબો માટે ખુલ્યા બેંકોના દ્વાર. પીએમ મોદીની દૂરંદેશી બચતનું વધ્યું પ્રમાણ. મધ્ય ગુજરાત વીજ કંપની ટીમોના ગોધરા અને સંતરોડમાં દરોડા. ચેકિંગ દરમિયાન પકડાઈ 21,58,000ની વીજ ચોરી. 158 વર્ષ જૂની આઈપીસીની કલમ 497ને સુપ્રીમે ઠેરવી ગેરબંધારણીય. ચેકિંગ દરમિયાન પકડાઈ 21,58,000ની વીજ ચોરી. 158 વર્ષ જૂની આઈપીસીની કલમ 497ને સુપ્રીમે ઠેરવી ગેરબંધારણીય. અમરેલીના ધારીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં મળી કારોબારી બેઠક. વિવિધ ઠરાવો તથા જિલ્લાના વિકાસ કામો અંગે થઈ ચર્ચા. આ હતા આજના સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અબતક. નમસ્કાર.